અમેરિકામાં મંગળવારે મોડી રાતે વોલમાર્ટમાં માસ ફાયરિંગની ઘટના ઘટી હતી. વર્જિનિયાના વોલમાર્ટ સ્ટોરમાં મોડી રાતે થયેલા આ ફાયરિંગમાં 10 લોકોના મોત થયા છે. એક સાક્ષીના જણાવ્યા પ્રમાણે સ્ટોરના એક મેનેજરે જ તેમના સ્ટાફ પર ગોળીબાર કર્યો હતો. ત્યાર પછી તેણે પોતાની જાતને પણ ગોળી મારી દીધી હતી. એક પોલીસ ઓફિસર લિયો કોસિસ્કીએ કહ્યું, અમને વોલમાર્ટની અંદર હુમલાખોરનો મૃતદેહ મળ્યો છે. એમાં ઘણા લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ છે. એક સપ્તાહમાં આ બીજી વખત માસ શૂટિંગની ઘટના થઈ છે. પશ્ચિમી આફ્રિકન દેશ બુર્કિના ફાસોમાં બે મોટા આતંકી હુમલાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ આ આતંકી હુમલામાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકોમાં 8 સેનાના જવાનો પણ સામેલ છે. સુરક્ષા અને સ્થાનિક સૂત્રોએ હુમલાની માહિતી આપી છે. સૂત્રોએ એજન્સીને જણાવ્યું કે ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ સોમવારે વહેલી સવારે એક ગામમાં હુમલો કર્યો. સ્થાનિક સૂત્રોએ પણ હુમલાની પુષ્ટિ કરી છે. મારોઈના જુદા જુદા ભાગોમાં 6 નાગરિકોના મોત થયા છે. આકરી સજા માટે જાણીતા સાઉદી અરેબિયામાંથી ખોફનાક સમાચાર સામે આવ્યા. સાઉદી અરબ સરકારે 10 દિવસમાં 15 લોકોના માથા ધડથી અલગ કરી દીધા છે. આમાંથી કેટલાક લોકોનું માથું તલવારથી વાળી નખાયું. આ દેશના કડક નિયમો અને કાયદાઓ એટલા ખતરનાક છે કે કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવતો નથી. સાઉદી અરેબિયા સરકારે આ ફાંસીની ઘટનાઓ સાથે જ વર્ષ 2022માં કુલ 144 લોકોને ફાંસી આપી છે. અંગ્રેજી અખબાર ટેલિગ્રાફ અનુસાર સાઉદી અરેબિયામાં જે 15 લોકોના માથાધડથી અલગ કરાયા તેમાંથી મોટાભાગના લોકો વિદેશી છે. આ 15 લોકોમાં 3 પાકિસ્તાનના, 4 સિરિયાના અને 2 જોર્ડનના છે. આ તમામ લોકોમાં 3 સાઉદી નાગરિકો પણ છે. તમામ પર ડ્રગ સંબંધિત કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો, જેના કારણે તેમને મૃત્યુદંડની સજા અપાઈ હતી. ફિફા વર્લ્ડ કપમાં 2022નો પ્રથમ મોટો અપસેટ સર્જાયો છે. મંગળવારે લુસેલ સ્ટેડિયમમાં રમાયેલી ગ્રુપ સીની મેચમાં સાઉદી અરેબિયાએ અર્જેન્ટિનાને 2-1 હરાવ્યું છે. આમ સાઉદી અરેબિયાએ અર્જેન્ટિનાનો 36 મેચનો વિજયાર્થ અટકાવ્યો હતો. આર્જેન્ટિના છેલ્લા 36 મેચમાં ક્યારેય હારી ન હતી. આજે તેના વિજયની હારમાળા અટકી ગઈ હતી. ફૂટબોલ જગતના ઇતિહાસમાં સાઉદી અરેબિયાએ અર્જેન્ટિના સામે પ્રથમ મેચ જીતી છે. અગાઉ બંને દેશો વચ્ચે કુલ 4 મેચો રમાઈ હતી, જેમાં અર્જેન્ટિના 2 મેચ જીતી હતી અને અન્ય 2 મેચો ડ્રો થઈ હતી. ઉત્તર કોરિયાએ પરમાણુ શસ્ત્ર વહી શકે તેવા પ્રબળ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ ICBM નું એક જ સપ્તાહમાં બીજી વખત પરીક્ષણ કરતા યુનોની સલામતી સમિતિની એક મહિનામાં બીજી વખત બેઠક બોલાવવી પડી હતી. તેમાં ભારતે ઉત્તર કોરિયાની આ કાર્યવાહી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે આ ICBM તેટલા પ્રબળ છે કે તે અમેરિકાના છે પૂર્વ તટે રહેલા ન્યૂયોર્ક, બાલ્ટીમોર, વોશિંગ્ટન અને માયામીને પણ તબાહ કરી શકે તેમ છે.